नमस्कार मित्रों, स्वागत छे तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। अत्यारना मुख्य समाचार मांगल होता पहला, जो तमे अमारी चैनल में नवा हो अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो नीचे लाल कलर नो सब्सक्राइब बटन आपेलू छे तेने दबाई ने बाजू में रहेला घंटड़ी बटन ने पण दबाई देजो, जेथी मारा आवनारा कोई पण वीडियो होय एनी माहिती तमारा सुधी पहोंची शके। अने साथे ज वीडियो ने लाइक अने तमारा मित्रों साथे पण शेर जरूर करजो। तो चालो शुरू करिए आज ना वीडियो। अत्यारना सौथी पहला समाचार विषे बात करिए तो गुजरात अनुसूचित जाति अने अनुसूचित जनजाति नागरिकों माटे हेल्पलाइन नंबर नो प्रारंभ करवामां आव्यो छे। एट्रोसिटी ना केस माटे थती तकलीफोनुं निराकरण माटे आ हेल्पलाइन नंबर नो प्रारंभ करवामां आव्यो छे। अनुसूचित जाति तेमज अनुसूचित जनजातिना लोकोने एट्रोसिटी फरियाद संबंधित न्याय मळी रहे ते माटे विशेष हेल्पलाइन नंबर 14456 तेमज नेशनल हेल्प डेस्क फॉर प्रिवेंशन ऑफ एट्रोसिटीज पोर्टल www.nhapoa.gov.in शुरू करवामां आव्युं छे, जेना कारणे गुजरात कक्षाना हेल्प डेस्क पर अनुसूचित जाति तेमज अनुसूचित जनजातिना नागरिकोने फरियादनुं निवारण मळी शकशे। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ પાટીદારોને રાજી રાખવા માટે ભૂપેન્દ્રભાઈની પટેલની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। પાટીદાર અનામત આંદોલનના વધુ 10 કેસ પરત ખેંચવામાં આવ્યા છે। હાર્દિક પટેલ સામેના 2 કેસ પણ પરત ખેંચવાની તૈયારીઓ શરૂ છે। 15 એપ્રિલે આ અંગે કોર્ટમાં સુનાવણી થશે। હજુ પણ 140થી વધુ કેસો પેન્ડિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ઉનાળાને લઈને 4 દિવસ ગરમીનું પ્રમાણ ઘટશે। આગામી 24 કલાકમાં 2-4 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળશે। જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 25 માર્ચથી લઈને 27 માર્ચ સુધીમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ કરવામાં આવી છે। આમ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવે તેવી પણ શક્યતાઓ છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જથ્થાબંધ ડીઝલના ભાવમાં વધારો થતાં મોંઘવારીનો માર વધશે। રેલવે તેમજ એસટી બસના ભાડામાં વધારો થશે। ટ્રાન્સપોર્ટ તેમજ ખાનગી બસો હવે છૂટક ખરીદી વણી જતા સરકારી સહિતની ઓઇલ કંપનીઓ પર બોજો વધશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આંગણવાડીમાં બહેનો માટે 10 પાસ પર ભરતી આવે છે। આંગણવાડી કાર્યકરોને 8000થી વધુ જગ્યાઓ માટે ભરતી આવી છે। અરજી કરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ 2022 છે। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે। અરજદારની ઉંમર 18 વર્ષથી લઈને 33 વર્ષ હોવી જરૂરી છે। જો કે તેના માટે ફોર્મ ભરવાની વેબસાઇટ ehrms.gujarat.gov.in પર જઈને તમે ફોર્મ પણ ભરી શકો છો।